नमस्कार विद्यार्थी मित्रों, केम छो? धोरण 5 विषय गुजराती। गुजराती में आपने पाठ 13 सुधी जोई गया, डॉक्टर भीमराव आंबेडकर निबंध पण जोई गया। आजे आपणे लिंग एटले कि जाति ओळखो, छोकरो छे छोकरी छे कि अन्य छे, स्त्रीलिंग पुलिंग अने नपुंसकलिंग। गुजराती में 3 જાતિ સૂચવે છે, સ્ત્રીલિંગ પુલિંગ અને નપુંસકલિંગ। એના વિશે સમજશું તથા તમારે વ્યાકરણની બુકમાં લખવાનું રહેશે। નિબંધ અને વ્યાકરણના 2 ભાગ પાડ્યા છે, એમાં નિબંધનો ભાગ અલગ છે અને વ્યાકરણનો ભાગ અલગ છે। અગાઉ આપણે જોડાક્ષર શબ્દો જોઈ ગયા, આજે આપણે જોશું લિંગ, બરાબર? એમાં પહેલું જોઈએ તો ઉદાહરણ તરીકે છોકરો જમે છે, છોકરી પીરસે છે, કૂતરો બેઠો છે, કૂતરી બસે છે, છોકરું રમે છે, કૂતરું દોડે છે। જો કાળા અક્ષરે છાપેલા શબ્દો મેં જ્યાં લીટી કરી છે એ શબ્દો નામ છે, એ જાતિ કે વર્ગ સૂચવે છે, છોકરો કે છોકરી, કૂતરો કે કૂતરી। છોકરો છે એ પુલિંગમાં આવે અને છોકરી છે એ સ્ત્રીલિંગમાં આવે। કૂતરો છે તો એ શું થશે? પુલિંગ। અને કૂતરી છે તો એ શું થશે? સ્ત્રીલિંગ। અને છોકરું અને કૂતરું એમાં કોઈ પણ જાતિ છે એ આવતી નથી। જોઈએ આગળ, છોકરો કૂતરો નર જાતિ સૂચવે છે તેથી પુલિંગ કહેવાય। જુઓ, છોકરો અને કૂતરો એ શું સૂચવે છે? નર જાતિ, એટલે કે નર જાતિ એટલે કે એને શું કહેવાય? પુલિંગ, બરાબર? છોકરી અને કૂતરી એ નારી જાતિ સૂચવે છે, અહીંયા સ્ત્રીલિંગ અને પુલિંગ, બરાબર? તો નારી જાતિ એટલે, નારી જાતિ એટલે શું આવશે? સ્ત્રીલિંગ। છોકરો શબ્દથી તે છોકરો છે કે છોકરી એ સ્પષ્ટ થતું નથી, આથી તે પુલિંગ કે સ્ત્રીલિંગ કહેવાય નહીં। આમ બે લિંગ સિવાયના નામને નપુંસકલિંગ કહે છે, એ રીતે કૂતરું એ નપુંસકલિંગ છે। કોઈ છોકરીની વાત કરવામાં આવી હોય તો એ સ્ત્રીલિંગ, કોઈ છોકરો કોઈ પુરુષની વાત કરવામાં આવી હોય તો નપુંસકલિંગ, અને સ્ત્રી અને પુરુષ સિવાય અન્ય કોઈની વાત કરવામાં આવી હોય, છોકરું કૂતરું બાળકો, એમાં એ સ્પષ્ટ થતું નથી કે એ છોકરો છે એ છોકરી છે, તો અહીં એ શેનામાં આવશે? નપુંસકલિંગમાં। લિંગના 3 પ્રકાર છે, સ્ત્રીલિંગ પુલિંગ અને નપુંસકલિંગ। જુઓ હવે નામની આગળ કેવો કેવી કે કેવું પૂછીને નામની જાતિની લિંગ ઓળખી શકાય છે। જુઓ નામની આગળ આપણે શું, કેવો કેવી કે કેવું, જો સ્ત્રી પુલિંગ હોય તો આપણે એમ કહી છોકરો કેવો સરસ છે, તો છોકરો, છોકરો એટલે અહીં કેવો કેવો થાય તો શું આવે? એ પુલિંગ। અને કેવી આવે તો એ થાય સ્ત્રીલિંગ, અને કેવું આપણે પ્રશ્ન પૂછવો પડે, કોઈ વાક્ય હોય કોઈ શબ્દ હોય એનો પ્રશ્ન બનાવીને પૂછીએ તો આપણે એ ખબર પડી જશે કે એ સ્ત્રીલિંગ છે કે પુલિંગ છે કે પછી નપુંસકલિંગ છે। તો નામની આગળ કેવાથી પ્રશ્ન પૂછશું તો આપણે ખબર પડશે કે એ સ્ત્રીલિંગ છે, તો એ શેમાં આવશે? કેવો હોય તો એ આવશે પુલિંગમાં, કેવી આવે તો શું આવશે? સ્ત્રીલિંગમાં, અને કેવું આવે તો તે આવશે નપુંસકલિંગમાં। હવે જોઈએ આપણે એના ઉદાહરણ, હાથી કેવો, તો શું થયું? એ પુલિંગ। મોર કેવો, તો એ પણ શું થયું? પુલિંગ। ગાય કેવી, તો એ શું થયું? સ્ત્રીલિંગ। ઢેલ કેવી, ઢેલ કેવો એમ તો આપણે ન કહી, ગાય કેવું એમ તો આપણે ન કહી, ગાય કેવી એટલે શું થયું? એ બધું સ્ત્રીલિંગ। બાળક કેવું, હવે અહીં બાળકની વાત કરવામાં આવી છે, બાળકમાં છોકરી પણ આવે અને છોકરો પણ આવે, એટલે શું થયું? એ બાળક કેવું એટલે નપુંસકલિંગ થાય। ત્યારબાદ પંખી, હવે પંખીમાં તો ઘણા બધા પંખીઓ આવી જાય, એટલે અહીં શું થયું? પંખી નપુંસકલિંગ।
નિર્જીવ પદાર્થો પર અને નારીનો કુદરતી ભેદ હોતો નથી. નિર્જીવ પદાર્થોમાં નર અને નારીનો કુદરતી ભેદ હોતો નથી, પણ ભાષામાં રૂઢ થઈ ગયેલા ઉપયોગથી નક્કી થયેલું છે. હવે કેટલાક શબ્દો એવા છે જે નિર્જીવ છે, પણ આપણે એને નક્કેવું કેવી એ આપણી ભાષામાં વર્ણાઈ ગયું છે, તો તે આપણે જોઈએ. પુલિંગ એટલે કેવો, સ્ત્રીલિંગ એટલે કેવી, અને નપુસકલિંગ એટલે કેવું, એ આપણે પ્રશ્ન પૂછ્યો. પથ્થર કેવો, પથ્થર કેવું એવું તો ન બોલીએ આપણે, શું બોલીએ? પથ્થર કેવો. તો પથ્થર, ઢોલ અને પેડો એ શેના ઉદાહરણ છે? પુલિંગના. ધૂણ કેવી, તલવાર કેવી, છરી કેવી, તો એ બધુંમાં કેવો, છદૂણ કેવો, તલવાર કેવો, એવી રીતે આપણે બોલીએ ત્યારે જ આપણે ખબર પડી જાય કે આ કે સ્ત્રીલિંગ છે, પુલિંગ છે કે નપુસકલિંગ. બરાબર, નપુસકલિંગ. પછી કેવું, પાણી કેવું, દૂધ કેવું, નગારું કેવું, એ બધા શેના ઉદાહરણો છે? નપુસકલિંગના. નીચે આપેલા શબ્દને સ્ત્રીલિંગ, પુલિંગ કે નપુસકલિંગમાં વર્ગીકરણ કરો. અહીં જો શબ્દો આપ્યા છે, એને આપણે કેવી, કેવું, કેવું, કેવો, કેવી અને કેવુંથી પ્રશ્ન પૂછી અને આપણે સ્ત્રીલિંગમાં આવશે, પુલિંગમાં આવશે કે નપુસકલિંગમાં તે જોઈએ. પિતા સૂર્ય કિરણ, શિક્ષક પુસ્તક, કુમળી દીકરો, ઉજાસ કિશોર, ભીમરાવ જ્ઞાતિ, આઝાદી બાળક અને પુત્ર. હવે એક એક જોઈએ. પિતા કેવા, પિતા આપણે પિતા કેવી, પિતા કેવું એવું તો નહીં લાગે. શું થશે? પિતા કેવા સારા છે, તો શું આવશે? શેમાં આવશે કેવાવાળું? હા, પુલિંગમાં. બરાબર. ત્યારબાદ સૂર્યકિરણ કેવું, સૂર્યકિરણ કેવું, તો એ શેમાં આવશે? નપુસકલિંગમાં. શિક્ષક કેવા, તો એ પણ આવશે પુલિંગમાં. ત્યારબાદ પુસ્તક, તો એ કેવું આવશે. જુઓ, પુસ્તક કેવું સરસ છે કે પુસ્તક વાંચવું જોઈએ, તો પુસ્તક એ નપુસકલિંગમાં આવશે. ત્યારબાદ કુમળી એ વિશેષણ છે કે આ કુમળી વયની છોકરી છે કે ના, કુમળું ફૂલ છે, તો એ બધું શું આવશે? એ સ્ત્રીલિંગમાં આવશે. દીકરો એટલે અહીં તો ખબર સ્પષ્ટ જ પડે છે કે તે દીકરો કેવો, તો શેમાં આવે? પુલિંગમાં. ઉજાસ કેવો, ઉજાસ કેવો છે, ઘરમાં ઉજાસ કેવો છે. બરાબર, તો એ શેમાં આવશે? પુલિંગ. કિશોર ભીમરાવ, કિશોર શેમાં આવશે? શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? પુલિંગ. કિશોર એ છોકરાનું નામ છે. ત્યારબાદ ભીમરાવ પણ શેમાં આવશે? પુલિંગમાં, એ પણ છોકરાનું નામ છે. જ્ઞાતિ છે, તો એ શેમાં આવશે? જ્ઞાતિ, સ્ત્રીલિંગ. તમારી જ્ઞાતિ કેવી છે. આઝાદી, તો એ પણ સ્ત્રીલિંગમાં. બાળક, તો એ નપુસકલિંગમાં. અને પુત્ર, એ પણ શેમાં આવશે? પુલિંગમાં. તો તમારે આવી રીતે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુસકલિંગમાં શું કરવાનું છે? લખવાનું છે. પહેલાં નામ લખવાના છે અને ત્યારબાદ નીચે આવી રીતે બોક્સ બનાવી અને જે નામ સ્ત્રીલિંગમાં આવતા હોય, પુલિંગમાં આવતા હોય અને નપુસકલિંગમાં આવતા હોય એ તમારે લખવાના રહેશે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે આટલું તમારી ગુજરાતીની વ્યાકરણની નોટમાં લખવાનું રહેશે. અસ્તુ.